સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની આગામી 30મી ઓક્ટોબરના રોજ યોજાનાર લોકસભાની પેટા ચૂંટણીમાં શિવસેના દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના અપઘાત બાદ ખાલી પડેલી લોકસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના ધર્મપત્ની શિવસેનામાંથી ચૂંટણી જંગ લડી રહ્યા છે। સ્વર્ગસ્થ સાંસદ મોહનભાઈ ડેલકરની 8મી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પત્ની અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે 36 જેટલા મુદ્દાઓ સાથે ચૂંટણી લક્ષી ઘોષણા પત્ર જાહેર કર્યું હતું। આજ મોહનભાઈ કી 8મી માસિક પુણ્યતિથિ હે। 22 તારીખે 22 ફરવરી કો વો ઘટના હુઈ થી। તો આજ કે દિન હમ હમારા જો ઘોષણા પત્ર હે વો હમને આજ લોન્ચ કિયા, લેકિન હમને ઉસકો થોડા એક અલગ રૂપ દિયા થા। આજ સુબહ 10 બજે ઉસકો એક સાથ સારે નગર હવેલી મે પબ્લિકલી લોન્ચ કિયા ગયા। સારે પબ્લિક કો હમને ડોર ટુ ડોર ઇસકો લોન્ચ કિયા। और आज जब हम यह प्रेस वार्ता कर रहे हैं, उसका मुख्य उद्देश्य ये है कि आप सबके पास हमारा घोषणा पत्र है, अभी लोगों के पास भी हमारा घोषणा पत्र है। तो उसमें अगर आपको कोई जानकारी चाहिए, कोई स्पष्टीकरण चाहिए, तो इसलिए हम मीडिया से रूबरू हो रहे हैं। आप लोगों को पता है यह उपचुनाव है, और उपचुनाव में हम लोगों ने सबसे ज्यादा फोकस यहाँ के लोकल मुद्दों को दिया है, क्योंकि जहां तक राष्ट्रीय मुद्दे हैं, राष्ट्रीय विकास की बातें हैं, तो हमारे पास हमारी केंद्र की सरकार है, जिनको लोगों ने 5 साल के लिए मैंडेट दिया है। मारा भाइयों बहनों, पता कर भाइयों बहनों, ये जो आयवा छे जे 22 ઓક્ટોબર आज 8 મહિના થયા છે મારા પિતાજીનું નિધન થઈ ગયા। હવે આ દિવસ અમે નિર્ણય કર્યો હતો કે અમે અમારું ઘોષણાપત્ર બહાર કરીશું। આ ઘોષણાપત્ર નથી, એક મારા પિતાજીનું મોહન ડેલકરનું એક વિચારધારા, એક ઉજ્જવળ ભવિષ્ય નગર હવેલીનું એક વિચારધારા છે, જે જે એમનું એક સપનું હતું, જે ઉજ્જવળ ભવિષ્ય અને નગર હવેલી જે એમનું એક સપનું હતું, જે સારી રીતે અહીંયા લોકોને જે વ્યવસ્થા મળવી જોઈએ, એમનો હક હકદાર મળવું જોઈએ, તેનું એક સપનું। એટલે મેનિફેસ્ટો સાથે આપણે કહી શકીએ કે મારા પિતાજીનું એક ઉજ્જવળ અને સારું નગરીનું ભવિષ્ય અમે લઈને ચાલશું, એમનું જે સપનું હતું તે અમે લઈને હવે ચાલશું, તે અમે બધા મુદ્દા અમે ઘોષણાપત્રમાં લીધા છે। જેમ કૌશિકભાઈએ કીધું, ઓલરેડી એમની સરકાર છે, બીજેપીની સરકાર છે, એમના જે મેનિફેસ્ટોમાં હતા તે બધા નેશનલ લેવલના બધા મુદ્દા હતા। આદરણીય શિવસેના કે પક્ષ પ્રમુખ ઉદ્ધવજી ઠાકરે સાહેબ, મહારાષ્ટ્ર રાજ્ય કે મુખ્યમંત્રી, આજ અમે બહોત ગર્વ હૈ, અભિમાન હૈ કે હમારી બહેન કલાબેન મોહન ડેલકરજી શિવસેના કે પ્રત્યાશી કરકે યહાં ચુનાવ લડ રહી હૈ, ઔર શિવસેના ઇસમે ગર્વ કરતી હૈ કે લડાકુ મહિલા। मोहन डेलकर जी खुद लड़ रहे थे, तड़प रहे थे, किसके लिए तड़प रहे थे? अभी अभी अभिनव ने जिस ढंग से कहा कि आदिवासी भाई हो, नौकरी वाले लोग हो, इन सब पर अत्याचार होते रहे, और कुशासक काका यहाँ बैठा है जो सभी पर अत्याचार कर रहा है, और वो कुशासन से निकल कर जन के, जब लोकतंत्र की बात आती है, जनतंत्र की बात आती है, तो हमारी बहन ने घोषणा पत्र में पहला मुद्दा यही तो उठाया है कि मैं विधानसभा की मांग करूंगी कि या दानव में विधानसभा की होनी चाहिए, ताकि लोगों का, जनतंत्र का उसका सम्मान रख जाएगा, और लोक जनप्रतिनिधियों को अपने लोगों की समस्या निराकरण करने के लिए अधिकार प्राप्त होगा। આ ઉપચુનાવમાં જે ઘોષણા પત્ર જારી કર્યું છે, આજે આપણા લોકલાડીના નેતા આપણા મોહનભાઈ ડેલકર જી નો 8મા મહિનાની આ પુણ્યતિથિ છે। દુઃખની વાત તો છે જ, સાથે સાથે આ ઘોષણા પત્ર પણ અમે જાહેર કર્યું છે। આ પ્રદેશ માટે ઉજ્જવળ આ પ્રદેશનું બને એના માટે જે એમની લડાઈ હતી, એમનું બલિદાન હતું,
તે યાદ કરીને આજે અમને અમે આ ઘોષણા પત્ર જાહેર કર્યું છે. જે એમના મુદ્દા હતા એ જ અમારા પણ મુદ્દા છે. ખાસ કરીને એમાં અમારા વિધાનસભાના વિધાનસભા અહીં આપણી મિની એસેમ્બલી આવે, ફૂલ ફ્લેજ એસેમ્બલી આવે, એમના એમના માટેના મોટામાં મોટો મુદ્દો હતો. એમની સાથે સાથે અહીં શિક્ષિત બેરોજગારની સમસ્યા પણ ઘણી બધી છે, આદિવાસી સમાજના પ્રશ્નો પણ ઘણા બધા છે, ઘણી બધી એટલી સમસ્યા છે. ઘણા બધા મુદ્દા તમને પણ ખબર છે, એમાં 35 જેટલા મુદ્દા છે તમારા સમક્ષ અમે મુદ્દા છે. બધા જ બેઝિક મુદ્દા આ પ્રદેશના હિતના છે મુદ્દા. એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ મુદ્દાની અમે ઘોષણા કરી છે.